મિત્રો, આ ટમેટું છે ને ટમેટામાં મસાલો નાખે છે. જો ભાઈ આ આ રીતના મસાલો ભરી દેવાનો ટમેટામાં. ચા છે રીંગણું, આ રીંગણાને પણ આ રીતના જ ભરી દેવાનો મસાલો. બધી બાજુ અંદર રાખે આખું મસાલો, બને એટલો વધારે ભરી દેવો, પછી તમને યોગ્ય લાગે એ પ્રમાણે. અમારા એ કોઈ કારીગર નથી, આ બધા અમે કારીગર જ છીએ. અહીંયા બધા અમારા અલ્પેશભાઈ છે, ભાવેશભાઈ, આ રવિભાઈ, આ વિકાસભાઈ, વિકાસ કોટડિયા, અને અમારો અશ્વિન, જે બધું કારીગર છે અમારો, ફૂલે ફૂલ જોરદાર બનાવે છે અત્યારે. બધી વસ્તુ બનાવી અમારે. મિત્રો, પછી મરચું, આપણે મરચું પણ આમ જ ભરવાનું, જોઈ લેજો જેમ ભરે ને ફૂલ મસાલો ભરી દેવાનો મરચાને પણ. અલ્પેશભાઈ, આમાં મસાલો તમે બનાવ્યો, મસાલામાં તમે શું નાખેલું હોય? આમાં 100 ગ્રામ ચણાનો લોટ, 50 ગ્રામ તેલ, 50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ શિંગદાણા, 2 ચમચી તજ લવિંગ બાદિયા એલચીનો ગરમ મસાલો, વરિયાળી અને ધાણા બધાનું પેસ્ટ કરીને, અને લીંબુ. હા, સરસ. પછી ખાંડ ને એવું નાખેલું પણ હોય ને આમાં, ખાંડ નિમક ને બધું પણ આવે ને, બધું નાખે જેટલું નાખવું એટલું ઓછું એમ ને. વાહ, સરસ. લ્યો, અત્યારે બધું બફાઈ ગયું હોય આ બધું, પછી આને એક બકડીયામાં કાઢી લેવાનું ટાઉલમાં. બધી વસ્તુ કાઢતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે કઈ તૂટી ન જાય, એનું ખાસ ધ્યાન રાખવું. એટલે હું છે આપણે ખાવામાં મજા આવે. હા, ધગો ને એનું ધ્યાન રાખવાનું. અલ્પેશભાઈ, આમાં કાકરી છે, એને કાકરીને કેટલી વાર ધોવી પડે? 4-5 વારો. અને ખાલી પાણીથી જ કે? સર્ફ પાવડરથી. હા, અને પાણી, પાણી અને પાવડર ધોઈ નાખવાની કાકરીને, જે કાકરી છે એ બરોબર ને. ઓકે મિત્રો, હવે આપણે આની ગ્રેવી કરશું, વઘાર મારશું, એમાં નાખશું તેલ આપણે અનુસાર પૂરતું. આ છે ઉપરે. અલ્પેશભાઈ, આ ગ્રેવીમાં શું શું જોઈએ આપણે? આ ડુંગળીની પેસ્ટ. ડુંગળીની પેસ્ટ. હા, ટમેટાની પેસ્ટ. આ ટમેટાની પેસ્ટ. હા, પછી લીલું લસણ, સૂકું લસણ, ધાણા, આદું અને મરચા, એની પેસ્ટ. ઓકે, ચલો. અને આ આપણે જે મસાલો ભરાતા વધ્યો હતો ને, એ ગ્રેવીમાં નાખવાનો. ટૂંકા મસાલો છે એ ગ્રેવીમાં નાખી દેવાનો ને. અમારે ડુંગળી નાખી દીધી છે ને, તજ બહુ લવિંગ નાખી દીધા, અને એનો વઘાર કરે છે અત્યારે ભાઈ, અને ફૂલ કતરાવી નાખવાની ડુંગળીને. અને મિત્રો, આ પ્રોગ્રામ કોઈ અમારા ઘરનો કે કંઈ હોટલનો નથી, આ વાડીનો પ્રોગ્રામ છે અમારો, સ્પેશિયલ વાડીનો. જો ભઠ્ઠો ભઠ્ઠો કરીને આ મારી વાડી છે, અમે ક્યાંય ઘરે પ્રોગ્રામ નથી કરતા. આવો કારીગર કોટેશ, અશ્વિન, અલ્પેશ, તો તમે મળી ગયા છો એને તો. ટમેટા આ બધું નાખી દીધા પછી અલ્પેશભાઈ, કેટલી ઘડી રાખવાનું આને? 15-20 મિનિટ અને પાકવા દેવાનું, બરોબર છે મિત્રો? અત્યારે આ ગ્રેવી બની ગઈ છે, હવે આને ચડવા દેવાની 10-15 મિનિટ. એમાં બધું આવી ગયું ગ્રેવીમાં. મિત્રો, ગ્રેવી બની જાય પછી જો આ બધું વસ્તુ પાછી આમાં નાખી દેવાની ગ્રેવીમાં અંદર, જે આપણે પહેલાં બાફેલું હતું ને બધું, બધું આપણે ગ્રેવીમાં નાખી દેવાનું. પછી આને કેટલી મિનિટ ચડવા દેવાનું ભાઈ? 10-15 મિનિટ ચડવા દેવાનું પછી આને. ને ચૂલા ઉપર બનાવશો તો જોરદાર બનશે, આનો સ્વાદ જ અલગ આવશે આખે આખો. ભલે આપણે ઘરે બને આ એવું નથી ગેસ ઉપર, પણ ચૂલે બનાવો ને વાડીએ તો જોરદાર મોજ આવી જાય આની, નકરી મોજ. અને થોડુંક કામે ઝડપતા આનું, જોરદાર એક નંબર. હો, કાંઈ ઘટે નહીં આપણી સ્ટાઇલમાં. પછી મિત્રો, માથેથી દાણા નાખી દેવાના, એટલે અત્યારે આપણું વરાળ્યું શાક
કમ્પ્લીટ થઈ ગયું છે. પછી એને હલાવી નાખવાનું, જોઈ લો આ રીતના વરડિયું શાક બને. અશ્વિનભાઈ આ બનતા કેટલી વાર લાગે? મિનિમમ એક કલાક. એક કલાક થાય ને બધું કમ્પ્લીટ કરી લે તો? એક કલાકમાં કમ્પ્લીટ થઈ જાય વરડિયું શાક જો આ રીતે બનાવો તો. જોરદાર. જો મિત્રો મેંડા આરોગો બધાય, અમે વાળીનો પ્રોગ્રામનો જો એની સાથે રોટલા પણ ચાલે, રોટલી પણ ચાલે, જી હોય હાલે, પાપડ, ડુંગળી ને ચોરીને ખાવાનું. જો ભાઈ અમારા ચોરીને ખાય છે, ચોરીને પણ ખાઈ શકો. અશ્વિન શું કે? અશ્વિન ગંદીઓ પડે ને ખોટી આવે. મિત્રો આજે વાડીએ પ્રોગ્રામ છે જોરદાર વરાળીઓ, એમાં છે બટેટું, ડુંગળી, મરચું અને રીંગણું, એ આખે આખા હોય એમાં મસાલો ભરેલો અંદર, ને જોરદાર એક નંબર હો, કાંઈ ઘટે જ નહીં.